હાલો મિત્રો, કેમ છો? જય માતાજીના બ્લોગમાં મિત્રો તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું ખેતરમાં પાણી ભરવા માટે. કપાસમાં પાણી ભરાય છે. મારા પપ્પા અત્યારના પાણી વાળતા હતા, અત્યારે મારા પપ્પા ઘરે ગયા છે જમવા માટે. તો હવે મારે પાણી વાળવું પડશે. કપાસમાં પાણી વાળીએ છીએ આપણે. કપાસ ભેગી ચોરી પણ હતી મિત્રો, તમે જોઈ હશે બ્લોકમાં, આગળના બ્લોકમાં પણ ચોરી કાઢી નાખી છે. કારણ કે ચોરીનો ભાવ અત્યારે 300-400 રૂપિયા છે, એટલે કપાસના બગડે એટલા માટે આપણે ચોરી કાઢી નાખી છે. તો હવે કપાસમાં પાણી ભરવા આવી જાય છે આપણે મિત્રો. તો આ પાઇપેથી પાણી આવે છે મિત્રો, અને આ આવે છે નદીના કિનારાથી પાણી આવે છે મિત્રો. નદીના કિનારે બોર છે, તો બોરમાંથી પાણી આવે છે અને અહીંયા આપણે નેક કરી છે, તો નેકમાં રહીને પાણી જાય છે મિત્રો. આપણા કપાસના ખેતરમાં પાણી જાય છે મિત્રો. મિત્રો આ પાડીયામાં આપણે પાણી આવે છે મિત્રો, અને એવું પાડી ભરાઈ જાય એટલે મિત્રો આવા પાડીયામાં આપણે પાણી વાળવું પડે છે. એવી રીતના પાવરવાથી પાણી વાળવાનું આવે છે મિત્રો કપાસમાં. તો આપણે આખું કપાસનું ખેતર બતાવીએ તમને કેવા કપાસ છે મિત્રો. આ છે આપણું કપાસનું ખેતર અને અહીંયા પાણી આવે છે મિત્રો. બિયારણ લાઇટ જતરી છે મિત્રો, પાણી બંધ થઈ ગયું છે આપણે. તો હવે મોટર ચાલુ કરાવવા જવું પડશે મિત્રો. અને આ છે આપણું ખેતર કપાસનું. હજુ થોડા પાડિયા પીવરા છે મિત્રો, બીજા ખેતરમાં પાણી જતું આપણે મિત્રો. તો આ ખેતરમાં આવડે પાણી આવ્યું છે મિત્રો. તો આ બધું પીવરાવાનું બાકી છે મિત્રો. હજુ આપણું આ ખેતર છે, આમાં ચોરી પણ હતી મિત્રો, તમે જોઈ છે આગલા બ્લોકમાં મિત્રો. તો આપણે ચોરી ઓછા ભાવના કારણે આપણે ચોરી કાઢી નાખી છે મિત્રો. તો આ છે કપાસ મિત્રો. કપાસમાં હજુ ફેરીને એક વટા પાણી ભર્યા પછી અથ્થર કાઢવું પડશે મિત્રો. અત્યારે ખાતર નાખ્યું છે અને અથ્થર કાઢીને પાણી પણ વાળવાનું આપણે ચાલુ કરી દીધું છે મિત્રો. તો આપણા આવા કપાસ છે, હજુ કપાસ સારા થશે પણ મિત્રો વાર લાગશે, હજુ બહુ માવજત કરવી પડશે એના માટે મિત્રો.